દેશભરમાં લોકડાઉન 4 પૂર્ણ થઈ રહ્યું છે અને અનલોક કરવાની નવી તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે અનલોકમાં સરકાર દ્વારા ઘણી બધી છૂટછાટ આપવાની તૈયારી છે જેમાં ગુજરાતમાં પણ ઘણી બધી છૂટછાટ આવી શકે છે તારીખ 8-6 થી ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવશે જેમાં ગુજરાતના ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે કાગવળ ખોંડલધામ મંદિર પણ દર્શન માટે ખુલે તેવી પૂરી શક્યતા છે ત્યારે ખોંડલધામ મંદિર દ્વારા અહીં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યને અનલોક કરવાની શરૂઆત કરેલ છે અને ઘણી બધી છૂટછાટ સાથે અનલોક કરવામાં આવશે તારીખ 8-6 થી ધાર્મિક સ્થળોને પણ ખોલવાની છૂટ આપવામાં આવી છે જે મુજબ રાજકોટ જિલ્લાના કાગવડનું પ્રખ્યાત ખોંડલધામ મંદિરને પણ ખોલવાની તૈયારી શરૂ કરી ચૂકી છે ખોંડલધામ મંદિરમાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ખૂબ જ સાવચેતી સાથે તૈયારી કરવામાં આવી રહી છે અહીં મંદિરના પ્રવેશ દ્વારથી લઈ તમામ શ્રદ્ધાળુઓ અને ભક્તોની સુવિધાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે મુજબ અહીં સોશિયલ ડિસ્ટન્સની ખાસ વ્યવસ્થા છે અને મંદિરમાં પ્રવેશતા તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓનું સેનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રીનિંગ કરીને મંદિરની અંદર પ્રવેશવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મંદિરની આરતીનો સમય હોય ત્યારે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં ગર્ભગૃહમાં કોઈ આરતી સમયે પ્રવેશ સમયે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે જેમાં ગર્ભગૃહની અંદર મર્યાદિત સંખ્યામાં જ ભક્તોને અને શ્રદ્ધાળુઓને પ્રવેશ કરાવવામાં આવશે અને તેમાં અંદર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે સાથે સાથે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે ત્યારે મંદિરનો પ્રસાદ લેવાનું ખાસ મહત્વ હોય છે ત્યારે પ્રસાદ લેવા આવતા ભક્તો માટે પણ ખૂબ જ હાઇજેનિક પદ્ધતિ અપનાવીને ભોજન ગૃહ ખોલવામાં આવશે અને અહીં પણ કોરોનાને લઈને સરકાર દ્વારા જે સૂચનો અને ગાઈડલાઇન્સ આપવામાં આવશે તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે અને પછી જ ભોજન ગૃહમાં પ્રસાદ લેવા માટે પ્રવેશ પણ આપવામાં આવશે જયમાં ખોડલ બધી 3 મહિનાથી આખા દેશભરના ધાર્મિક સ્થળો જ્યારે બંધ છે ત્યારે લોકડાઉન 5 તારીખે ખુલે છે ત્યારે ગવર્મેન્ટ કદાચ ધાર્મિક સ્થળોને દર્શનાર્થીઓ માટે ખોલવાની પરમિશન આપવામાં આવે તો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એમના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે આ સમય દરમિયાન પૂરા કેમ્પસને એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ દ્વારા ફોગિંગ કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવેલી હતી હવે જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવશે ત્યારે સંપૂર્ણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એક્ઝિટ અને એન્ટ્રી આપવામાં આવશે માસ્ક સેનિટાઇઝર દ્વારા સેનિટાઇઝેશન કરવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સનું પૂરું અમલવારી કરવામાં આવશે અને પૂરા કેમ્પસને આધુનિક ફોગિંગ દ્વારા દર 2 દિવસે ફોગિંગ કરવામાં આવશે જો ખોંડલધામ મંદિરને ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તો અહીં મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં લોકડાઉનના સમયમાં પણ મંદિરને યોગ્ય રીતે એન્ટીબેક્ટેરિયા કેમિકલથી ફોલિંગ કરવામાં આવેલ છે અને જો મંદિર ખોલવામાં આવે અને દર્શન શરૂ કરવામાં આવે તો મંદિર પરિસર અને મંદિરને દર બીજા દિવસે મંદિરને એન્ટીબેક્ટેરિયલ અને ખાસ કેમિકલથી સેનેટાઇઝ કરવામાં આવશે ગોપાલભાઈ 1 તારીખથી લોકડાઉન 4 પૂરું થશે 5 શરૂ થઈ રહ્યું છે ત્યારે જે મંદિર પરિસરો છે ખોલવાની દર્શન કરવા માટેની ગવર્મેન્ટ દ્વારા છૂટ આપવામાં આવી છે પૂરી શક્યતા છે તો આ બાબતે આપના તરફથી દર્શનાર્થીઓ માટે શું સુવિધા અને શું સુરક્ષા સાથે શરૂ કરવામાં આવશે અને કેવી વ્યવસ્થા હશે આમ તો કોરોનાની વૈશ્વિક મહામારી લગભગ 2.5 માસ થવા આવ્યા છે અને આજે લગભગ 2.5 મહિનાથી ખોલતા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હતું હવે ગવર્મેન્ટ કદાચ 1 તારીખથી દર્શન માટે મંદિર ખોલવાની પરમિશન આપે તો જે ગવર્મેન્ટના જે નિયમો હશે કે સેનેટાઇઝ મેઇન ગેટ ઉપર સેનેટાઇઝથી હેન્ડ વોશ કરવા માસ્ક પહેરીને ફરવા પછી સોશિયલ ડિસ્ટન્સનું 100% પાલન કરવું
આ બધું અમે એના નિયમો પ્રમાણે પાલન ગવર્મેન્ટના નિયમો પ્રમાણે પાલન કરી અને દર્શન વ્યવસ્થા ચાલુ કરશું. આરતી સમયે ગર્ભગૃહમાં જવાની શ્રદ્ધાળુઓ જતા હોય છે, ભક્તો જાજા ભેગા એકઠા થતા હોય છે, ત્યારે આરતી સમયે ગર્ભગૃહમાં અને આરતી સમયે શું વ્યવસ્થા હશે, શું આપના તરફથી શું એમાં સુવિધા આપવામાં વ્યવસ્થા કરવામાં આવશે? અમારે ખોલદા મંદિરમાં આમ તો બે સવાર અને સાંજ બે ટાઈમ આરતી થાય છે, એટલે અત્યારે આ કોરોનાની જે મહામારી વચ્ચે જે ગવર્મેન્ટના નોર્મ્સ કે જે ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ, એટલે સોશિયલ ડિસ્ટન્સ અમે 100% જાળવશું અને જ્યારે જ્યારે આરતીનો ટાઈમ હશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે ગર્ભગૃહમાંની બાજુમાં કેટલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાથે રહી શકશે એ વ્યવસ્થા કરી અને અમે આરતીમાં બધાને પ્રવેશ આપશું. આ ઉપરાંત પણ ભક્તો જે શ્રદ્ધાળુઓ જે આવતા હોય છે એને પ્રસાદ લેવાની એક ઈચ્છા હોય છે, તો અન્નપૂર્ણા ગૃહમાં જમીને એક પ્રસાદ લેવા માટે ભક્તોની એક ઈચ્છા હોય છે, ત્યારે જ્યારે અન્નપૂર્ણા ગૃહમાં કેવી વ્યવસ્થા કરવામાં આવશે, ભોજનાલય ક્યારે શરૂ કરવામાં આવશે અને ત્યાં શું વ્યવસ્થા હશે? અત્યારે ગવર્મેન્ટ કદાચ એ ભોજનાલયની પરમિશન આપે કે ભોજનાલય અથવા પ્રસાદગઢ ચાલુ કરવા, તો જે ગવર્મેન્ટના નોર્મ્સ હશે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, પછી ચોખ્ખાઈ રાખવી, આ બધાનું ગવર્નમેન્ટના 900% પાલન કરી અને અમે અમારું પ્રસાદગઢ ચાલુ કરશું. સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.